आनंदमूर्ति श्रीकृष्णो ततो एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकत्वतः शुकौ शोभापनी तमे प्रगट सदा छो ना हे ते करी हे वालमा सदा रया छो साथ। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। अपनी भूलो कहनारना क्रमश पांच प्रकारों कया संकीर्तन दास जी। पहलू के एकांत में प्रेम थी कहे, बीजा नंबरे एकांत में वठीने कहे, त्रीजा नंबरे बधानी वच्चे प्रेम थी कहे, चौथा नंबरे बधानी वच्चे वठीने कहे, अने पांचमा नंबरे कहे ज नहीं। प्रेम नी काले अमे महत्ता कही थी, ये कौन कहेशे? सनातन स्वामी। अणुबॉम्ब जेटलो कोई नाशक न कहवाय, એટલા માટે અણુબોમમાં જેટલી નાશ કરવાની શક્તિ છે આ દુનિયામાં, એના કરતાં વધુ પ્રેમમાં સુધારવાની અને સુખ આપવાની શક્તિ રહી છે। ગુડ। પ્રેમીની આગળ બધાના દિલ ઝૂકે છે ને હૃદયમાં પ્રેમ ખૂટે પછી જ વાણીમાં કર્કશતા આવે છે। કોઈના દિલમાં એવી ઈચ્છા થાય કે મારે તો પ્રેમથી એકાંતમાં કે એવા જ માણસો જોઈએ, એવા જ મિત્ર જોઈએ, એની અમે ના પડી ગઈ, એવું તમે રાખશો નહીં। શા માટે ના પડી? સનાતન સ્વામી ગુરુજી કે આપણને જે મળ્યા છે એમાં તો કોઈ સીધું કેનારા હોય ને કોઈ જાહેરમાં પ્રેમથી કેનારા હોય, માટે એકાંતમાં પ્રેમથી કે એવી આશા ન રાખવી। જ્યારે જે મળ્યા અને આપણને સીધું કહે કે પ્રેમથી કે એ જ આપણને ફાયદારૂપ થવાનું છે, માટે એ સ્વીકારી લેવું। કારણ કે એવા મળશે નહીં, પોઈન્ટ અહીં છે। પ્રેમથી એકાંતમાં તમને બોલાવીને જ્યારે ત્યારે તમને સાવધાન કરે એવા લગભગ મળશે નહીં, મળે તો સારી વાત। માટે જેમ કે એમ બીજું એટલા માટે કહું છું કે મેં એવી બહુ આશા રાખેલી પણ હું એમાં નિષ્ફળ ગયો છું કે આપણને પ્રેમથી એકાંતમાં બોલાવીને વાત કરે, એવું કોઈ છે જ નહીં। પછી કોક હોય તો આપણને ખબર ન હોય, કેનારા જે હોય ને એને લાગે એટલે કહી દે, સમજાડું? પણ જેના દિલમાં એમ થાય છે ને કે હું એને પછી એકાંતમાં કહીશ, એને એક બે દી એવું થાય છે ને પછી એમ થાય છે કાંઈ ને જ આવે છે, એની મેળે સુધરી જાય। એટલે એ ધીરજવાળા અને શાંત માણસો લગભગ કંઈ કામ લાગતા હોતા નથી। એટલે જ્યાંથી જેણે જેમ આપણી ભૂલ ઓળખાવી એમ પણ ભૂલ ઓળખાવીને આપણને રોક્યા ટોક્યાને આપણા મોટા ભાઈ, એમ માની જે માણસ સવળું લઈ અને જો પોતાની ભૂલોને જાણીને સુધારવા માંડે તો વહેલો જ ભગવાન પાસે પૂગે,
બાકી બધી અપેક્ષાઓ રાખવાથી કાંઈ એ સફળ થવાતું નથી અને મેળ કાંઈ પડતો નથી. આપણે એવા ઉચ્ચતમ પ્રેરકોને શોધીએ તે મળે ને, એને આ ઉચ્ચતર આપણને ગમે નહીં, ઉચ્ચતમમાં જીવ રહે, તેથી કરીને ઉચ્ચતર કે ઉચ્ચનો પણ લાભ લઈ શકીએ નહીં. માટે થોડીક અપેક્ષા ઓછી રાખી, જ્યાંથી આપણો સુધારો થતો હોય ત્યાંથી કરી લેવામાં ડાપણ છે. ભગવાનના માર્ગમાં કેવો સ્વભાવ સારો, એવા સ્વભાવથી શું લાભ થાય? સનાતન સ્વામી, આ તો સનાતન સ્વામી સભા જીતી. ભક્તિ કરવામાં સુવાળો સ્વભાવ સારો, કેમ કે તો ભક્તિ થાય. કૃપણ ગરીબ હુંવાળો સ્વભાવ બહુ આ માર્ગ માટે સારો, એવાની ઉપર ભગવાનની કૃપા વિશેષ રહકેશ ઉતરે છે, અને એવા જ ભગવાનથી મોજું માણી શકે છે, એને જ મોજું મળે છે. બીજાને મોજુંની ઈચ્છા બહુ થાય પણ મોજું લઈ ન શકે, એના જ અહંકારને માનને સ્વભાવને મંધાર્યું કર્યાની ટેવને કારણે તે મોજું બિચારો લઈ ન શકે, અને એવાને મોજું કોઈ દઈ ન શકે. કીડી શકીને ચાઈને ખીજવીને મહારાજે કાઢ્યા, બોલો. હારા ગવૈયા હતા પ્રેમાનંદ સ્વામી કરતા, તોય મોજું આપવાને બદલે વેતા કર્યા. આ થઈને ઊભું રહે હે? એટલે જેને મોજું માણવી હોય ને એને દીન ગરીબ આ માર્ગમાં રહેવું ઘટે. રાંક થઈને રહેવું આપણે સાંભળ્યું હતું ને કાલે, પ્રાકૃત ભક્ત કોને કહેવાય? દેહ ક્યારે પડી જાય એનો નિર્ધાર નથી, છતાં પછી કરશું પછી કરશું એવું જેને રહેતું હોય એ તો હાવ બિચારો પ્રાકૃત છે. અજ્ઞાની લોકોનું શ્રીહરિના મનુષ્ય અવતાર થકી કલ્યાણ કેમ નથી થતું? બ્રહ્મ સ્વામી આપો. અજ્ઞાની લોકો છે એમાં સહજ અહંકાર વધારે હોવાથી એ પ્રગટને સ્વીકારી શકતો નથી, અને પ્રગટને સ્વીકારી ન શકે તેથી એનું કલ્યાણ થાય નહીં, એટલે એના માટે મૂર્તિ પ્રગટ કરે છે. કારણ કે તેઓ મનુષ્ય અવતાર શ્રીહરિને પોતા જેવા મનુષ્ય સમજે છે, આથી ભગવાનનો એને અહંકાર વસાત મહિમા નહીં હોવાને કારણે અભાવ આવે છે, એટલે એનું કલ્યાણ નથી થતું. અજ્ઞાની લોકો માટે શ્રીહરિએ કેવું સ્વરૂપ પ્રગટ કર્યું છે અને શા માટે? દયાળુ ના બો. અજ્ઞાની લોકો માટે મહારાજે મૂર્તિ સ્વરૂપ પ્રગટ કર્યું છે, અને એમાં એને સહેજે દિવ્ય ભાવ રહે, અભાવ ગુણ ન આવે, પચે એટલા માટે. હા, એમાં એનો અહંકાર ઘસાતો નથી એટલે ગાડું ગબડ્યું જાય છે. કલ્યાણ માટે અતિ આવશ્યક બાબત શું છે? મનુષ્ય અવતાર હોય યા તો મૂર્તિ હોય, પ્રતિમા હોય, તે બેયમાંથી પરોક્ષ ભાવ માયિક ભાવ કાઢીને દિવ્ય ભાવ પ્રત્યક્ષ ભાવ લાવવો જરૂરી છે, સમજાણું. અને આમ ગણીએ તો મૂર્તિ કે પ્રત્યક્ષ મહારાજ બંને છે તો પ્રગટ, મનુષ્યરૂપ ભગવાન હોય એ પ્રગટ હોય, મૂર્તિ એ પ્રગટ હોય, પણ બેયને પ્રગટપણે દિવ્ય ભાવમાં સ્વીકારવા એ કામ તો એક સરખું જ છે, યા તો મૂર્તિ હોય યા તો મનુષ્યરૂપ મહારાજ હોય. પાપનું પ્રાયચિત ન કરવાથી શું નુકસાન થાય છે? પાપ જમા થઈ જાય તેથી કરીને પોતાના દોષ સૂઝતા નથી,
દોષ ન સૂજે તેણે કરીને મોહ વ્યાપી જાય છે. મોહ વ્યાપી જાય તેથી સત્યાસત્ય ન્યાય ન્યાય જણાતું નથી, એટલે એને પોતાના દોષો દેખાતા નથી. મોહ વ્યાપી જાય તેથી અને પોતાના દોષો એને દેખાતા નથી, તેથી કરીને એનામાં ખપ જાગતો નથી. માટે પાપ નહીં રહેવા દેવું. પાપ હશે પાજી તો નહીં કરતા હોય નાના મોટા પાપના, એને અંદર એ પાપ જમા થઈ જશે અને મુમુક્ષુતા પાંગરવા નહીં દે, યાને કે કલ્યાણનો ખપ અંદરથી ભડભડતો થવા નહીં દે. પ્રોસેસ આટલી છે, પાપને લઈને દોષ ન હોજે એટલે મોહ વ્યાપી જાય, સમજાણું. અને એ મોહ વ્યાપી જાય એટલે જરાય પછી પોતાનો દોષ ન હોજે, અને હોય વાંક પોતાનો ઉલાળી નાખે સામે, પોતાને તો હું બહુ સારો છું એમ જ માનવા માંડે. આવું થઈ જાય એટલે પછી મુમુક્ષુતા રહે નહીં, મુમુક્ષુના અંકુર હુકાવા લાગે, ખપ મોળો પડવા માંડે અને મનમાં એમ થવા માંડે કાંઈ નહીં તારે, આ જન્મે નહીં તો ઓલા જન્મે કલ્યાણ થશે, એક જન્મ વધારે તારે કેમ કરું, આવા માંડે વિચાર આવવા, હાવ મોળા હડેલ, સમજાણું. આવો એક દો વિચાર આવી જાય ને કે કાંઈ નહીં બીજે જન્મે મોક્ષ થાય રિહાઈને, સમજાણું. એનું પ્રાયચિત ચાંદ્રાણી કરો તોય ન થાય એટલો આ ભૂંડો ઘાટ કહેવાય. સમજાણું. અને હાવ ઓહલાવી નાખ્યું કહેવાય. અને આ સંકલ્પ બતાવી દે છે કે અરે રે આને આને આ જન્મે મોક્ષ જોતો નથી, ભગવાન જોતા નથી, આને હજી બીજી માં કરવી લ્યો, અને બીજી માં કરીને ગર્ભવાસમાં જવું છે, આને એ ભાન નથી કે ગર્ભવાસની કેટલી પીડા છે. અહીં જરાક અપમાન સહન નથી થતું અને બીજો જન્મ લઈ અને લક્ષરાશિમાં ગર્ભવાસની પીડા સહન કરશે પાછો, અહીં જરાક નિર્માની થઈને પીડ્યો નહીં રહે. શેનો અકોણો ને આ કરો જીવ કમોતનો, વિચિત્ર છે જીવ, તરત ઘાટ કરે તો કાંઈ નહીં તારે, તમે કોઈ હરખા ન હાલો તાર હું અમથા તો પ્રેમ રાખવો ને દયા રાખવો ને હૂંફ દેવીને બળ દેવાની ખોટી વાતો કરો એમ અભાવ લે. હો અને એને એમ કહીએ ને આપણે કે ભાઈ હમણાં એક પગથિયું નીચે ઊભા રહ્યો ને તો આખો દાદરો ઉતરીને ભાગી જાય. ઊભો રહું તો તમે જે પગથિયે ઊભા છો ત્યાં જ, એક પગથિયું નીચે નહીં, એક પગથિયું નીચે ઊભા રાખશું તો તો આખો દાદરો ઉતરી જાઓ એમ કે, પણ એક પગથિયું હેઠે ન રહું. હેંક બંદાનું એમાં અહમ ઘાસ, એમાં આબરૂ હું મારી, અહીં તો કલ્યાણ બલ્યાણ પછી આબરૂ પહેલી, સંસારમાં કે સત્સંગમાં અમે તો આબરૂના ઉપાસક છીએ. તમે ભૂલ કરી લાગે છે કે અમને તમે ભગવાનના ઉપાસક સત્સંગના ઉપાસક માની લીધા, કાંઈક તમે અમને સમજવામાં ભૂલ કરી છે. અમે તો માન અહમને આબરૂના ઉપાસક સેવક છીએ. કહો તો અમે અહીંયા જ ઊભા રહી અને ન્યાચી સહેજ દોરાવાય નીચે કહો તો હાવ હેઠે વ્યા જાય પછી અને બીજો જન્મ હોય સ્વીકારી લઈ. ઈ તત્વ અમે જેવી તેવી અમારી જાત નહીં, પાપના પ્રાયચિત નથી કરતા, એને ખપ નથી રહેવાનો કલ્યાણનો, પાપ એને છે ને ઘૂંસવાડી મારવાના, નિષ્કપટ નથી થતા, પ્રાયચિત માગતા નથી, પ્રાયચિત આપે તો પણ કરતા નથી.
સમજાણો પતી ગયો. તમને એક દાખલો દઉં, આ ચશ્મા હું રોજ સાફ ન કરું તો શું થાય? તમને બધાને ખબર પડે, ચશ્મા હોય કે ન હોય તોય, કે મને પછી જેવું દેખાવું જોઈએ એવું દેખાય નહીં. માટે મારે રોજે રોજ ચશ્મા જેટલી વાર બગડે એટલી વાર સાફ કરવા પડે, તો જ મને હરખું ચોખ્ખું દેખાય. એમ મારું અંતર જીવન જેટલી વાર અધર્મથી પાપથી બગડે એટલી વાર મારે પ્રાયચિતથી શુદ્ધ કરવું પડે, તો જ મને મારા દોષો જેવા છે એવા દેખાય. અને દોષો દેખાય તો જ બીજાનો ગુણ રહે, આપણા દોષો દેખાય તો જ બીજાની પાસે નિર્માની રહેવાય, અને એમ રહીએ તો જ આપણો કલ્યાણનો ખપ દિન પ્રતિદિન વધે. નહીંતર પ્રથમ તો બહુ હોય, અને પછી ધીમે ધીમે ડાઉન થતાં કેટલો ડાઉન થાય એનું કાંઈ માપ જ ન રહે. બોલો, ગંગા સ્વર્ગમાંથી ઉતરતી કેટલી ઉતરી એનો કાંઈ માપ ન રહ્યો, ઠેઠ પાતાળમાં વહી ગઈ. આમ થાય, ખરું કે ખોટું? હા, ઘણા માણસોને આ વાતની ખબર જ નથી કે ઝીણી મટી ભૂલ્યો દોષો પાપ થાય એનું મહારાજે શિક્ષાપત્રીમાં પ્રાયચિત કરી નાખવાનું કહ્યું છે. જાણે અજાણે નાનું મોટું કાંઈ પણ પોતાવતે પાપ થઈ જાય તો એનું તત્કાળ પ્રાયચિત કરવું, એવી શ્રી હરિજી મહારાજની શિક્ષાપત્રીમાં સુંદર કલમ છે. કલમ એને ગણવાની જ નહીં એમ. અને પાછું અક્ષરધામ જોઈ છે, લો કલ્યાણ જોઈ છે. ચાલો, પાપનું સમયે સમયે પ્રાયચિત કરવાથી શું ફાયદો થાય? અમે જ કહી દઈએ, પાપ નાશ થઈ જાય. સમજાણું? એનાથી દોષો પોતાના સૂજે, પાપ નાશ થઈ જાય ને એટલે મોહ ટળી જાય. મોહ ટળે એટલે દોષો સૂજે, દોષો સૂજે એટલે ખપ જાગે, અને ખપ જાગે એટલે દોષો ટળે. અને જેને પોતાના દોષો દેખાય એ માણસ તો આસુરી હોય તોય દેવી થઈ જાય, નાસ્તિક હોય તોય આસ્તિક થઈ જાય, ખળ હોય તે સરળ ચિત્તવાળો થઈ જાય, આટલો બધો લાભ દોષો દેખવામાં રહ્યો છે. આપણે શું થાય છે, મોટામાં મોટી તકલીફ માનવી માત્રને એ છે કે પોતાના દોષ જેવા છે એવા તે ઓળખતો નથી, જાણતો નથી. દોષ નહીં ગુણ જાણે મોટા ભાગના. એક વાત કહું તો, સત્પુરુષ જે છે તે જ આ માર્ગે ચાલી શકે છે. સત્ય જેને પ્રિય છે તે જ સત્ય એવા શ્રીહરિને પામી શકે છે. જેને અસત્ય પ્રિય છે તે તો ખોટી માયામાં હલવાયેલા રહે છે. માણસને પોતાના વર્તનમાં ફેર પડે, ભૂલ પડે એની ખબર પડે છે, પણ એની પાછળ કઈ સમજણે કામ કર્યું ને આ ભૂલ પડી એની લગભગને ખબર પડતી હોતી નથી. દરેક ખોટા કાર્યની પાછળ કાંઈક ખોટી સમજણ હોય છે. ગેરસમજણ હોય છે.
માણસ એમ જ બૂમો પાડ્યા કરે છે કે મારાથી ભૂલ થઈ જાય છે, મારાથી ભૂલ થઈ જાય છે, ક્રોધ થઈ જાય છે, કામ થઈ જાય છે, લોભ થઈ જાય છે, ઈર્ષ્યા થઈ જાય છે, મારાથી અહંકાર થઈ જાય છે, મારાથી કુદ્દષ્ટિ થઈ જાય છે, વિષય ભોગવાઈ જાય છે, આવી બૂમો પાડ્યા કરે છે. પરંતુ મારે આ અજ્ઞાન રહ્યું છે, હું આ ખોટું સમજું છું, દેહને મારું રૂપ માનું છું, વિષયમાં સુખ માનું છું, એવી બૂમો કોઈ પાડતું નથી. હું ખોટું વર્તું છું એમ રાડ્યું નાખનારા ઘણા, પણ હું ખોટું સમજું છું એમ દેકારો કરનારા લગભગ કોઈ નથી. અને દરેક ખોટું વર્તન ખોટી માન્યતામાંથી જ થાય છે, એને ખોટી માન્યતાઓ પોતાની સહન થાય છે, એટલે એને પોતા વતે થતા ખોટા વર્તનો સહન કરવાના જ રહ્યા. માણસને પોતાની ગેરસમજણનો શોક નથી થતો, દુઃખ નથી થતું, એની કોઈ પીડા નથી થતી, અને પોતાના ગેરવર્તનનું દુઃખ થાય છે, શોક થાય છે, પીડા થાય છે. એનું કારણ જ એટલું છે કે લોકો એ વાત જાણી જાય છે, વર્તનને લોકો જાણી જાય છે, એટલે દુઃખ થાય છે. ખોટી સમજણને લોકો જાણતા નથી ને, એટલે એની આપણને કોઈ પીડા નથી. આપણને ખોટા છીએ ને ખોટું વર્તીએ છીએ એની પીડા થવા કરતાંય આપણને લોકો ખોટા નકામા માની લે છે એ પીડા થાય છે. કેમ જે આપણને મહાન રહેવું છે, હારા રહેવું છે, ખોટે ખોટાએ હારા રહેવું છે, ઉપસવાનો જે આ રાગ છે ને તે ઉપસવા ન મળે ને એટલે પીડા થાય છે. ખોટું વર્તાઈ જાય છે એની નહીં, ને ખોટું વર્તાઈ જતું હોય એની પીડા થતી હોય, તો ખોટું કંઈક સમજાઈ ગયેલું હોય એની એ થાય ને. આ દેહ આપણે નથી તોય આ દેહ હું છું એમ સમજાઈ ગયું છે એની પીડા થવી જોઈએ, કેદી થઈ. મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય, એ મૂર્તિ નથી એ તો સાક્ષાત મહારાજ છે, તો પણ એમાં મૂર્તિ ભાવ થઈ જાય તો રાતે ઊંઘ ન આવવી જોઈએ ને, કે અરે રે મને મૂર્તિ ભાવ થઈ ગયો. આ સંતો ભક્તો શ્રીજી મહારાજના પરાવાણીના પ્રમાણથી બ્રહ્મની જ મૂર્તિઓ છે, છતાંય એમાં મનુષ્ય ભાવ આવી જાય તો પછી ખાવું નહીં ભાવતું હોય ને, ઊંઘ નહીં આવતી હોય ને, બહુ શોક થતો હશે ને કે અરે રે મેં આ મનુષ્ય ભાવ ક્યાં કરી નાખ્યો આજ. કંઈ શોક પીડા નહીં થાય, કારણ આપણે એના મનુષ્ય ભાવ કર્યો એ ક્યાં કોઈને ખબર પડી માટે પીડા હે નહીં. આપણી આબરૂ જાય તો જ પીડા થાય, કેમ જે આપણે ઉપસીન મોટા રહેવું છે એ સિદ્ધાંત છે, હો વાતની એક જ વાત છે. સંસારમાં સત્સંગમાં સે જઈ નાના રહેવું નથી, અને એ સિદ્ધાંતમાં એ લક્ષ્યમાં જો જરાય કાંઈ ગૌણતા આવે, ન્યૂનતા આવે, ખોટ આવે તો પીડા થાય. બાકી ખાનગીમાં ગમે એટલા ભૂંડાઘાટ થઈ જાય, તકલીફ થાય, એની કોઈને કાંઈ ઉપાધિ નહીં. માટે આપણે સત્યપ્રિય નથી, આપણને ખોટું ગમે છે એમાંય વાંધો નથી. હાલે હવે બધું ત્યાં મોટમના થઈ લહત મહતિયા વેળા કરીએ છીએ, પરિણામે આપણામાં જોઈએ એવો સુધારો નથી થતો. આધ્યાત્મિક માર્ગે ચાલનારા માનવીઓએ સૌ પ્રથમ સત્યપ્રિય બનવું પડે. સત્ય એને ખૂબ ગમવું જોઈએ, અસત્ય એને અતિશય ન ગમવું જોઈએ. સત્ય જેને ગમે છે એને સત્પુરુષ કહેવાય, અને સત્પુરુષ હોય એને જ શ્રીહરિ મળે છે, અસત્પુરુષને કોઈ દી ન મળે. ભગવાન સદૈવ સત્ય છે, એટલે સત્પુરુષને જે મળે, ખોટાને ખોટી માયા મળે,
સાચા અને સત્ય એવા શ્રીહરિ મળે. આપણને ખોટું ન ગમતું હોય તો આપણી ખોટી સમજણીઓ કેમ આપણને ગમે છે, કેમ ચલાવી લઈએ છીએ, એની માથે કેમ દાજ ને ચડતી કે અરે રે હજી હું દેહને મારું રૂપ માનું છું, અરે રે હજી મને ભગવાનના સંતો ભક્તો બ્રહ્મની મૂર્તિ નથી મનાતા ને એમાં મનુષ્યભાવ આવે છે, આ હા તો કેટલું ખોટું કહેવાય. હું હાવ ખોટી સમજણીમાં ધરાવું છું, મારી માન્યતા હાવ ખોટી છે, હું હાવ ખોટો છું, એમ કોઈ દી વિચાર આવતો નથી. ખોટું વર્તાઈ જાય અને આબરૂ જાય એવું થાય જ્યારે ઉપાધિ માંડે થાવા. બાકી ખોટું વર્તાઈ જાય ને એમાંય જો આબરૂ જાય એવું ન થાય તો એને વર બે વર ને કેટલાય વર ઉજાગરો ન થાય. પણ જેથી એમ ખબર પડે કે હવે તો હાલશે નહીં, ના તો બધું બધાને જાણ થશે, તારે એને પીડા થાય ને રોવા માંડે ને એટલે ભલામણા. કેટલાય સમય પહેલાં તારેથી આ થયું છે ને આજ રોવા કાં બેઠો છો કે હવે બધા મને જાણી જાય, હવે મારે માથે આવ્યું બરાબરનું, તે માથે આવ્યું એનું દુઃખ છે ને, ખોટું તે કર્યું એનું તો નથી જ ને. જોયું તમે જીવની તમે વિચિત્રતા જુઓ. આને બધાને સત્પુરુષ કેમ કહેવા, કેમ માની લેવું કે આપણે આવા વર્તનવાળા હોવા છતાંય પુરુષોત્તમ નારાયણને પામવાના પાત્ર છીએ, કેમ માની લેવું? ખોટામાં છે જેને ખાર નથી એને શ્રીહરિમાં પ્યાર નથી. વિક્રમ સંવત 2067 શ્રાવણ વદ 12 શુક્રવાર છે, તારીખ 26/8/2011 જીવંતિકા પૂજન છે આજ. પૂર બીજું તરંગ 14મું લક્ષ્મણપુર આવ્યા. શ્રીહરિ ગંગા તથા લક્ષ્મણજીની પૂજા સ્વીકારી ત્યાંથી આગળ ચાલ્યા, એ આ તરંગમાં આવશે. શ્રીહરિ તપોવનમાં 10 દિવસ રહ્યા, તે પછી ત્યાંથી ચાલતા થયા. સાથે બીજું કોઈ હતું નહીં. ઉત્તમ રાજાની આગળ મુક્તાનંદ સ્વામી આ વાતને કહે છે, તેને લોક પ્રસિદ્ધ કરવા માટે હું લખું છું. મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચર આગળ આ બધી વાતો કરેલી. આધારણ સ્વામી કે મેં તે સાંભળેલી, હવે આ વાત લોકોમાં પ્રસિદ્ધ થાય એને માટે હું ગ્રંથ લખું છું. શ્રીહરિ ગંગાને કિનારે ચાલતા ચાલતા લક્ષ્મણપુર પધાર્યા. લક્ષ્મણજીનું મોટું અદ્ભુત મંદિર હતું, તેને દૂરથી દેખી, દૂરથી જોયું. હરિયાએ મંદિર પાસ લક્ષ્મણ દેખે નજર તબ, હરિયાએ મંદિર પાસ લક્ષ્મણ દેખે નજર તબ, મન ભય પરમ હુલાસ દોરી પરે હરિ ચરણ તબે, મન ભય પરમ હુલાસ દોરી પરે હરિ ચરણ તબે, હો દોરી પરે હરિ ચરણ તબે, દોરી પરે હરિ ચરણ તબે. શ્રીહરિ મંદિરની પાસે જેવા પહોંચ્યા ત્યાં લક્ષ્મણજીએ શ્રીહરિને જોયા, તેમના મનમાં બહુ આનંદ થયો, એકદમ દોડ્યા અને પ્રગટ પુરુષોત્તમ નારાયણના ચરણમાં પડી ગયા. સુંદર નૃપ કો રૂપ બનાઈ સન્મુખ આયે દોરી કે તાઈ, એ વખતે લક્ષ્મણજીએ સુંદર રાજાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેવા ભગવાનની આગળ લક્ષ્મણજી આવ્યા ત્યાં તો નીલકંઠ વર્ણી એને રામ રૂપે દેખાણા. પોતાની સાથે વનમાં ફરતા હતા એવા સ્વરૂપને દેખીને લક્ષ્મણજી સ્નેહભાવથી ચરણમાં પડી ગયા. ત્યારે શ્રીહરિએ તેને ઉઠાડ્યા અને કુશળતાથી બાથમાં લઈને તેમને ભેટ્યા. લક્ષ્મણજીએ શ્રીહરિનો હાથ પકડ્યો, બહુ પ્રેમથી મંદિરમાં લઈ ગયા અને સુંદર ઉતારો આપ્યો
મંદિર ગંગાને કિનારે હતું. શ્રીહરિને મંદિરના ગોખમાં બેસાડ્યા. લક્ષ્મણ ઝુલા પાસે લક્ષ્મણજીનું મંદિર છે ને, એ જ. લક્ષ્મણજી અપાર પ્રસન્ન થયા. આજ પણ એક ગોખ બતાવે છે, ત્યાં એક વર્ણિની મૂર્તિ પધરાવી છે. લક્ષ્મણજી અપાર પ્રસન્ન થયા, બે હાથ જોડીને સન્મુખ ઊભા રહ્યા. પૂછ્યું, સ્વામી આપ અત્યારે ક્યાંથી પધાર્યા છો? હે બહુનામી, આપણે મળ્યા તેને ઘણા યુગ વીતી ગયા. ત્યારે વર્ણિએ કહ્યું, હું અત્યારે તો અયોધ્યાથી આવું છું. ભાઈ, તમે ગંગાને કિનારે તપ કરો છો તે સાંભળીને હું અહીં આવ્યો છું. પૂર્વજન્મના ભાઈના સંબંધ ચાલુ કર્યા જુઓ. તમે તપ કરો છો તો હું પણ તપ કરું, આવો વિચાર મેં મારા દિલમાં કર્યો. તે સિવાય અત્યારે ભૂમિ ઉપર અસુરોનો ભાર ભાઈ બહુ વધી ગયો છે, તેને ઉતારવો છે, એટલા માટે હું ભૂમિ ઉપર પ્રગટ થયો છું. અત્યંત ઊંચા કુળના વિપ્ર ધર્મદેવને ઘેર આ વખતે મેં અવતાર ધાર્યો છે. અનંત અસુરોનો સંહાર કરવા મેં પહેલાં બે અવતાર ક્ષત્રિય જાતિમાં લીધા હતા. શસ્ત્રાર્જુનના સમયમાં મેં ઋષિકુળમાં અવતાર ધાર્યો હતો, ત્યારે તે ક્ષત્રિયો અત્યંત ઉન્મત્ત થઈ ગયા હતા, ઋષિઓની મર્યાદા રાખતા નહોતા. બધા જ ક્ષત્રિય રાજાઓ ઘણા ઉન્મત્ત ઉદ્ધત થઈ ગયા હતા, ઋષિઓ પાસેથી પણ કર લેવા માંડ્યા અને તેમને મારવા માંડ્યા. ત્યારે એમના અધર્મને દેખીને મેં પ્રલય સમયનો ગુણ ધારણ કર્યો અને ઋષિકુળમાં જમદગ્નિને ત્યાં પ્રગટ થયો. હાથમાં પરશુ લીધી, ધડાધડ 21 વાર પૃથ્વી પર ફરીને જેટલા ઉન્મત્ત રાજાઓ કે જે કોઈ મળ્યા એને કાપી જ નાખ્યા. મારું નામ પાડી દીધું લોકોએ પરશુરામ. આ વખતે તો મેં બ્રાહ્મણના કુળમાં અવતાર લઈને સાધુઓનો ગુણો સ્વીકાર્યા છે. ક્યારે ભગવાન કયા ગુણો ગ્રહણ કરે એનું નક્કી નહીં, હે કે આ વખતે સાધુઓના ગુણોને સ્વીકાર્યા છે. તે સાધુતાને રાખીને પણ અધર્મનો ઉચ્છેદ કરવો છે. કોઈ રાજાના હાથે હું અસુરોનો વિનાશ કરાવીશ, મારાથી નહીં થાય. કેમ જે સાધુતાનો વેશ છે ને, પણ કોઈક રાજા દ્વારા એને ઠેકાણે કરાવીશ, બાકી અસુરોને છોડીશ નહીં. હવે ન્યાયવાળો રાજા આવશે. હવે જે ન્યાય નીતિના ગુણને નહીં રાખે, ઉદ્ધત થઈને વર્ત છે કહેતા, ઉદ્ધત આવીને લેશ માત્ર પણ જે નહીં છોડે તેને વારંવાર દુઃખ આવશે. અત્યારે મારો એક એવો સંકલ્પ છે કે અન્યાયનો વિનાશ થશે જ, મારો સંકલ્પ છે અન્યાયનો નાશ થાવ, એટલે થશે જ. જે અન્યાયીને બચાવે નહીં, જે અન્યાયીને અણસમજો કહીને છોડી દે નહીં, એટલા માટે કોઈ એક એવો રાજા થશે કે તેને હાથે અન્યાયીના વંશનો નાશ થશે. જે અન્યાય કરશે તે ગાંડો ગણાશે અને તેનું ક્યાંય ઠેકાણું રહેશે નહીં. જે વિચાર કરીને ચાલશે, વર્તશે, તેની શુભ કીર્તિ લોકમાં વધશે. જે મન ફાવે એમ હાલશે એની કીર્તિનો અંત આવી જશે. શ્રીહરિના મુખથી બધું સાંભળીને લક્ષ્મણજી અતિશય ખુશ થયા. શ્રીહરિની મરજી વિચારીને બોલ્યા, આપ આજ્ઞા કરો, હું તે સેવા કરું. હું સેવક છું અને આપ તો મારા મોટા દેવ છો. તે વખતે ગંગા મૂર્તિમાન પ્રગટ થયા. એટલે આ વાર્તાલાપ હાલતો હતો ત્યાં અહીંયા ગંગા આવી ગયા અને વર્ણિ પાસે આવીને બોલ્યા, હું રસોઈ બનાવીને લાવી છું, તમે મનમાં કાંઈ ચિંતા કરશો નહીં. મારા ઘરમાં અન્નનો કોઈ પાર નથી અને મને કોઈ રોકનાર કે ટોકનાર નથી, એટલે જગતમાં એવાને ગંગા સ્વરૂપ કહેવામાં આવે છે. રોકનાર ટોકનાર ઉપર વ્યા જાય ને, એ બધા ગંગા સ્વરૂપ. કે મને કોઈ રોકનાર કે ટોકનાર નથી, હું ગંગા છું, સમજાણું. આમ કહીને ગંગા રસોઈ તૈયાર કરવા ચાલ્યા ગયા. લક્ષ્મણજી તો મનમાં વિચારતા જ રહ્યા. પછી તે વખતે તેમણે અપરંપાર મેવાન મીઠાઈઓ લાવીને મૂક્યા. શ્રીહરિએ દેવને નૈવેદ્ય ધરાવ્યું. પછી તે પ્રસાદીને પ્રેમથી જેમાં લક્ષ્મણજીનો પૂર્વનો સ્નેહ વિચારીને પછી તેમને પ્રસાદી આવી. લક્ષ્મણજી તુરંત ગાળેલું પાણી લઈ આવ્યા, તે શ્રીહરિને હેતથી પાયું. લક્ષ્મણજી આવી સેવા કરવા લાગ્યા. પછી શ્રીહરિએ પ્રેમભાવથી લક્ષ્મણજીને પૂછ્યું, આપણે 12 વર્ષ સુધી વનમાં સાથે રહ્યા નહીં,
તમે ત્યારે મારી ઘણી સેવા કરી હતી. વનમાં જાનકીજી સાથે હતા, દિન પ્રતિદિન અધિક અધિક આવતા દુઃખોને સહન કર્યા, છતાં તમે ક્યારેય મારો સાથ છોડ્યો નહીં. મેં તમને ઘણું દુઃખ દીધું હોય તો પણ તમે ક્યારેય મારો અવગુણ લીધો નહીં, તે તમારા મોટા ગુણને હું સમજું છું. આજ આટલા વર્ષે ભગવાન લક્ષ્મણજીના ગુણો સંભાળીને આમ જરાક ગળગળા થઈ ગયા કે મેં તમને ઘણું દુઃખ દીધું હોય, વેઢ્યો હોય, કે તમારું નો માન્યો હોવ ને મારું ધૈર્ય બધું તમારી પાસે કરાવ્યું હોય તોય તમે ક્યારેય મારો અવગુણ લીધો નહીં. હે, તે તમારા મોટા ગુણને હું સમજું છું. ભગવાનને કયો ગુણ અસર કરી ગયો? ક્યારેય નેગેટિવ લક્ષ્મણજી થયા નહીં ઈ ભગવાનને કાળજું હલબલાવી ગયું. લ્યો, સીતાજીની પણ એ વાત ભગવાનને હલબલાવી ગઈ કે સીતાએ રામનો અભાવ લીધો જ નહીં, કે રામ રઘુનાથજી તો બહુ દયાળુ છે, કોઈ કારણસર મને વનમાં મૂકી હશે પણ દયાળુ છે, બહુ દુઃખી થતા હશે. તે વીરા લખમણ, તમે એમને કહેજો કે સીતાને કોઈ દુઃખ નથી, એ તો સુખે વાલ્મીકિના આશ્રમમાં તમારું ભજન કરશે, માટે મારે દુઃખે કાંઈ દુખ્યા થશે એમાં બોલો. હવે વનમાં કાઢી મેલ્યા તોય પાછો ગુણ જ ગાય છે કે તો બહુ દયાળુ છે ને બહુ હારા છે, મને વનમાં મૂકીને બિચારા મનમાં બહુ દુઃખી થતા હશે, એને કહેજો મને કોઈ દુઃખ નથી. આ સીતા બોલો. ભગવાનને સીતાનો આ ગુણ હલબલાવી મૂકે છે, ધુજારો લાવી દેવો. અને લક્ષ્મણજીને અત્યારે બોલ્યા, બોલો, કેટલી ચોકડીને કેટલા યુગો વિયોગ ગયા પછી કીધું કે તમે ક્યારેય મારો અવગુણ ન લીધો, એ મોટા ગુણને હું સમજું છું. આપણામાં આ બહુ મોટી નબળાઈ છે. વાતની વાતે કોકને વિશે છે ને અભાવ અવગુણનો સંકલ્પ થઈ જાય, નેગેટિવ જ સંકલ્પ થાય, અવળો જ ઘાટ થઈ જાય ને, ઘણું મનને પકડો, રોકો, ઝાલો કરવા દેલા વિચારમાં અવળું વિચારમાં તો અવળું જ વિચારે. કેવી મોટી અંદર અહમની ગાંઠ હશે તો અવળા જ વિચારો નીકળ કરે, મશીન ગનમાં જ ગોળીઓ નીકળે એમ. એ લાટ મહેનત કરીએ હવળા વિચારો લાવવાની તોય મનજી ભાઈ લાવવા ન દે અંદર અહમના ટેકે હો. પણ ભગવાન શ્રી હરિ આવા ગુણોથી અતિ પ્રભાવિત થાય છે એ આ કથાથી સમજાય છે. હે લક્ષ્મણ, હું સમજું છું હો ભાઈ, જાજા એજ સિવાય આવું થાય નહીં. હે, જાજા એજ સિવાય આવું થાય નહીં. ને મહારાજે કહેતા કે અમે જેને વારંવાર વચનના ભીડામાં લીધો હોય એનું મનનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખ્યું હોય તોય પણ જે જિંદગીમાં ક્યારેય મૂંઝાણો ન હોય અને અમારો અભાવ અવગુણ લીધો ન હોય એના ઉપર અમને વગર કર્યું હેત રહ્યા કરે છે, એમ શ્રી હરિજી પણ વચનામૃતમાં બોલ્યા છે. પણ જે માણા મૂંઝાઈ જાય, કે જે માણા પછી અવળું વિચારવા લાગે, કે જે માણા પછી દુખાઈને ખોટું લગાડીને આઘો વયો જાય, એના ઉપર ભગવાનને કે સંતોને શું હેત રહે? મન કયો જોઈ, શું એના જ પ્રભાવિત થવું? એના માટે તો એક જ શબ્દ બોલાય, સારું કર્યું, હતું એવું બહાર આવ્યું, લ્યો ઓળખાઈ ગયા તમે, તળિયું આવી ગયું તમારું. હ, ભીહ પડે ને ત્યાં ભલભલાને તળિયા આવે. આમ તો છે ને શિયાળામાં બધા મીણના દોરા કડક, ઉનાળો આવે ને ત્યાં લબડે બધા. એમ જ્યારે દેશકાળ એવા આવે, કસોટીના કાળ આવે, અપમાન થાય, વઢે ટોકે, કંઈક થોડાક હોય એનાથી હેઠા ઉતારે, તો એ અંદર હાફું ફાડા મારે. દહી માયેલું અજ્ઞાન છે ને, ગટર ઉભરાયની કેમ બધો કચડો બહાર આવે, એમ બહાર આવે.
તે આપણને આપણું અજ્ઞાન જોવું ન ગમે, આંખી વીત જાય કરાર આવું મારા અજ્ઞાન, આ તો મને ખબર જ નહીં એમ છે તારે. એ વાત છે, આપણા શરીરમાં કેટલો હળો છે એની આપણને ન ખબર હોય, ડૉક્ટર કાપીને જોવે તાર ખબર પડે, આપણને ન ખબર હોય. બોલો, ભગવાને જો ને આંખ્યું એક બાજુ જ આપી છે, તે આખી જિંદગી શરીર આપણું, પરંતુ આખા શરીરનું દર્શન આપણને ભગવાને કરવાની વ્યવસ્થા નથી આપી, નથી આપી. એટલે કેમ આગલો ભાગ જ દેખાય, આમ આંખ્યું છે એટલે આ તમારે જોવું હોય, મારે મારી ચોટલી જોવી હોય તો મને જિંદગીમાં ન દેખાય. પછી આ ભલું રાખીને આમથી આમ માણા જોતા હોય બધું, પણ ભગવાને વ્યવસ્થા નથી આપી. એમ ભગવાનની અમુક કળા છે, તે જીવને કદી ક્યારેય સંપૂર્ણ બનાવ્યો નથી ને બનાવવાનાય નથી. સંપૂર્ણ પરમાત્મા એક જ છે અને જે એને પામે એ એવો થાય છે, બાકીના તો બધા જે છે એમ જ છે અને એમ જ રહેવાના. માટે ડાપણ કર્યા વગર નિર્વાણી થઈ સંતોને ભક્તો જેમ રાખે ને જેમ કે એમાં ગુણ જ લીધા કરી તો ભવસાગર તરી જઈએ, નહીં તો લક્ષચોરાશી ઊભી ને ઊભી છે. અહીં ડાપણ કાંઈ કાયમ લાગવાનું નથી. અહીં આકરાય કે અહંકાર કે માન કે હોશિયારી ફિશિયારી કશા જ કામમાં આવવાના નથી. જેટલું થવાય એટલું વહેલી તકે દિનાધીન નિર્માની થઈને રાખ થઈને રહેવું પાનબાઈ. પણ જીવથી આ જ થતું નથી અને આ થયા વગર કલ્યાણ થતું નથી, અને એટલે જ આપણને આપણું કલ્યાણ કરતાં કરતાં યુગોના યુગો વ્યા ગયા, હજી સફળ નથી થવાનું. દર ફેરે નિષ્ફળ જઈએ છીએ. ખબર નહીં આ વખતે શું થશે, એ વહેલી ખબર પડતી નથી. નિષ્ફળ થઈ ગયા પછી ખબર પડે છે કે નિષ્ફળ થયા. આપણે આગળે ભગત હતા, સંતો હતા, કેટલાક તો ધર્માચાર્ય હતા, મોટા લેખકો ને કવિઓ ને ગ્રંથોય કરતા, સંપ્રદાયો આપણા નામના ક્યાંક હાલતા હશે ને આપણા પુસ્તક વાંચીને કેટલાકના કલ્યાણ થતા હશે, આપણા કીર્તનો ગાયન આવું બધું પૂર્વે ઘણું કર્યું જ હતું. પણ એ વખતે આપણે ફેલ થઈ ગયા એની ખબર આ જન્મમાં અત્યારે પડી કે આપણે આગળ કંઈક કર્યું તો પણ સફળ નથી થયા ને ફેલ થઈ ગયા છીએ, હવે ખબર પડી. અને અટાણ ફેલ થઈ જઈશું એ ક્યાંક જન્મ આવશે ને સત્સંગ કરશું ને સમજશું પછી ખબર પડશે, તે જન્મતા સાથે નહીં. જેમાં પછી વર્ષો જશે કે આગળ આપણે ફેલ થયેલ છીએ, નિષ્ફળ ગયેલ છીએ. કો અત્યારની નિષ્ફળતા કેટલા સમય પછી પકડાહે સમજાહે એની આજ ખબર નહીં પડે. આવી બધી ભગવાનની ગોઠવણ છે. જીવનું કદી કશું જ ક્યાંય કંઈ ચાલ્યું નથી તો પણ જીવને એવું અજ્ઞાન રહેશે કે મારું હાલે છે, અને આવા અજ્ઞાન ઉપર આપણને કોઈ દી રીહ સડતી નથી. પછી એ એક મોટું આશ્ચર્ય છે. પોતાના અજ્ઞાનને ઓળખાતું નથી અને એના ઉપર દાજ થતી નથી ત્યારે એ ટળશે ક્યાંથી? બોલો, જાળધારાની જેમ જીવન જીવાય જાય છે. ભગવાન શ્રી હરિ સાચી પ્રભાવિત થાય છે એ વાતને સમજતા કેટલા અવતાર જશે એ ખબર નહીં. એ દીનપણાથી દાસપણાથી ભગવાનના ગમતા માં માત્ર પોઝિટિવપણે જીવવાથી રાજી થાય છે, પ્રભાવિત થાય છે, હલબલી જાય છે. જીવ જરાય હું પણ રાખે એ ભગવાનને તીરની જેમ હૃદયમાં વાગે છે.
જીવ દાસ થાય એ જ ભગવાનને મીઠું લાગે છે. કેમ છે? જીવનો ધર્મ જ દાસત્વ છે. દાસ થયો એટલે પાસ થયો, અમે ઘણી વખત કીધું છે. આપણને ભલે એવું લાગતું કે આપણે ભગવાનના દાસ થઈ ગયા છીએ, પણ એ બધોય ઉપર ઉપર પ્રેક્ટિસ છે. શું છે? આપણે દાસ થવાની ટ્રેનિંગ લઈએ છીએ, દાસ થઈ નથી ગયા. ભગવાનનો દાસ અને અક્ષરધામનો મુક્ત એમાં રૂમાડાનો ફેર ન હોય. દાસ કહો કે ભગવાનનો મહા અનાદિ મુક્ત કહો, એક જ વાત છે. આપણે મહા અનાદિ મુક્ત થવાની જો ટ્રેનિંગ લેતા હોઈએ તો દાસ થવાની પણ ટ્રેનિંગ જ લેતા હોઈએ, દાસ થઈ ન ગયા હોઈએ. ભૂલ ન કરવી. ટ્રેનિંગ લઈએ છીએ, અભ્યાસ કરીએ છીએ, દાસ થવાનો, સત્સંગી થવાનો, ભગત થવાનો અભ્યાસ હાલે છે, એમ રાખવું. પણ હું ભગત થઈ ગયો છું, સત્સંગી થઈ ગયો છું, દાસ થઈ ગયો છું, આવું ખોટે ખોટું માની ન લેવું. કેમ? જે માણસ એમ માની લે કે હું ભણી રહ્યો છું, એ પછી ભણે નહીં. મને ખબર પડે છે, એ પછી કાંઈ પણ સમજવા મહેનત કરે નહીં. અને એવા ઘૂંચવાય પછી કેટલી ભગવાન વર્ષો પછી લક્ષ્મણજીના ગુણની લક્ષ્મણજી આગળ દિલગીરી વ્યક્ત કરીને આ જ વાત કરે છે કે લક્ષ્મણજી, તમે મારો ક્યારેય અવગુણ લીધો નહીં. એ મોટા ગુણને હું સમજુશ કે એને મોટો ગુણ કીધો. લક્ષ્મણ જાજા હે સિવાય આવું થાય નહીં. મનુષ્યને જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે કોઈ મદદ કરતું નથી. દુઃખને સમયે આવીને જે મદદ કરે છે તેના સમાન બીજો કોઈ હિતકારી કહેવાય નહીં. હે સો તુમારો જશહી જોઉં, ચૌદ ભુવન મેં પ્રસિદ્ધ હે સોઉં. ઈ તમારો જશ મને જાનકીજીને તમે દુઃખમાં જે સુખ દુઃખ વેઠીને રાત દી મદદ કરી, એ તમારો જે જશ છે તે લોકમાં પ્રસિદ્ધ છે. જગતમાં ભક્ત તો ઘણા થયા છે, પણ લક્ષ્મણજીના જેવો બીજો કોઈ સેવક થયો નથી. વાહ 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 વાહ, હું રાત દિવસ તમને સંભાળું છું. ભગવાન તો આજ હાવ ભાઈ બરફ ઓગળે એમ ઓગળવા માંડ્યા છે. હે લક્ષ્મણ, ભગત ઘણા થયા પણ ભાઈ તારા જેવો કોઈ મને સેવક મળ્યો નથી. હું રાત દિવસ તને સંભાળું છું યુગોથી. તેમાં વનવાસને સંભાળતા તો હું રડી જાઉં છું. આવું બોલ્યા. બોલો, પણ આટલા વર્ષ પછી બોલ્યા. 71 ચોકડી વૈગી. કેટલી વૈગી? કે એક ચોકડી રામ ભગવાન થયા અને કેટલા વર્ષ થયા? 70 લાખ વર્ષ એમ કંઈક કહેશ. એ આટલા લાખ વર્ષ પછી બોલ્યા આવું કે તને અંબારીનો રડી જાવ. જેના ગુણો ભગવાનને રડાવી દે એ લક્ષ્મણજીને લાખો વંદન છે. બોલો, એ લક્ષ્મણજીનું મંદિર છે ગંગાને કિનારે લક્ષ્મણ ઝુલાએ. ત્યાં લક્ષ્મણજીનું જ મંદિર છે, લક્ષ્મણજીની જ મૂર્તિ છે, એને જ લોકો બધા માને પૂજે છે. એનો મિનિંગ એવો નથી કે લક્ષ્મણજી ભગવાન થઈને પૂજાય છે, ભગવાન થઈ ગયા એવા મહાન છે એટલે લોકો એનું મંદિર કરીને એની મૂર્તિ સ્થાપીને એની આરતી પૂજા કરે છે લોકો. એટલા માટે કે લક્ષ્મણજીના જેવા આપણા ગુણો આવે. ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે એ તમારા વનવાસના દિવસો ને સેવા ને એ બધું યાદ કરીને હું રડી જાઉં છું. મને પ્રસન્ન રાખવા માટે તમે બધો જ સુખનો સમાજ છોડી દીધો હતો. બોલો,
ઉર્મિલાને અયોધ્યા મૂકીને લક્ષ્મણજી ગયા હતા. તમારા સુખનો બધો જ સમાજ તમે મને રાજી રાખવા છોડી દીધો. પ્રિયવત અને પ્રહલાદ જેવા અનંત રાજાઓ થઈ ગયા છે, હરિશ્ચંદ્ર, મયુરધ્વજ, રંતિદેવ અને ચિત્રકેતુ જેવા રાજાઓ પણ થઈ ગયા છે. પ્રારબ્ધવશ થઈને માણસ અપાર દુઃખોને ભોગવે છે, સહન કરે છે, તો પણ તેનો છેડો આવતો નથી. તે કષ્ટોને સહન કરવાથી તેના ઉપર કોઈ રાજીય થતું નથી, ઉલટાનું મર્યા પછી તેને જમપુરીમાં જવું પડે છે. જોજો હવે અદ્ભુત વાત કરે છે. જીવ પ્રાણી માત્રના શિર ઉપર કર્મવશ દુઃખો તો રહ્યા જ છે, મને તજી દઈને જીવ જે અન્ય સુખની આશા રાખે છે ત્યાં સુધી તેને સદંતર દુઃખનો નાશ થતો જ નથી. કે લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણજી તમે મને ક્યારેય છોડ્યા નહીં, તમે મારે માટે તમારો સુખનો સમાજ છોડીને વનના દુઃખો વેઠ્યા, એનાથી હું તમારા ઉપર એટલો બધો રાજી છું કે તમને કાયમ હંભારું છું ને તમને હંભારીને રડી પડું છું. પણ સુખનો સમાજ છોડીને દુઃખ વેઠનારા આ દુનિયામાં તમે એક નથી, તમારા કરતાંય જાજાન તમારા કરતાં વધુ વેઠનારા ઘણા થયા છે, પણ કર્મના માર્યા, મનના ધાર્યા, મારે માટે નહીં. તમે મારે માટે જે કર્યું છે એનું મને ગૌરવ છે, તમારા જેવું કરનારાનો પાર નથી. પણ એ અહમના માર્યા અને કર્મના માર્યા લાખ ઘણા કૂટાતા હોય છે, એના ઉપર કોઈ રાજી થતું હોતું નથી, ઉલટાનું મર્યા પછી તેને જમપુરીમાં જવું પડે છે. બોલો. જીવ જાતિ કહાવત જેતે, જીવ જાતિ કહાવત જેતે, તાકે સિર દુખ રહે હેતે તે. કાળ કર્મ માયાના સ્વભાવના એના ઉપર બહુ દુઃખ રહ્યા છે જીવ માત્ર પર. મોયત જી ઓર સુખ કી આશા, મોયત જી ઓર મને તજી ને બીજા સુખ ની જ્યાં સુધી એના દિલમાં આશા છે. તાલગ દુખ કોન હોવત નાશા, ત્યાં લગી દુખ નો ક્યારેય એને નાશ થતો નથી. ઓર આશ કર જીવ કહાતે, ઓર આશ કર જીવ કહાવે, મરી મરીને જમપુર જાવે, મરી મરી કે જમપુર જાવે. જે જીવ પરમાત્મા સિવાયની અન્ય આશા રાખે છે તે મરી મરીને જમપુરીમાં જાય છે. લખ ચોરાશી મીટત ન તાકું, લખ ચોરાશી મીટત ન તાકું, વાર વાર દુઃખ હોવત વાકું, વાર વાર વારે વારે ને દુઃખ થાય ભાઈ વાકું. લખ ચોરાશી મીટત ન તાકું, માટે ભગવાન શિવાયની બધી જ આશાઓ છોડી દેવી જોઈએ. પરમાત્માની મૂર્તિ સિવાયનું જે કાંઈ ભગવાનનું છે તે ન લેવું જોઈએ કે ન પોતાનું માનવું જોઈએ. જેને લેવું હોય લે, જેને પોતાનું માનવું હોય એ માને. આપણે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ જ પોતાની માનવી, મૂર્તિ જ ગ્રહણ કરવી, મૂર્તિમાં જ નિમગ્ન રહેવું. બાકીનું જે કાંઈ ભગવાનનું છે તે ભગવાન જેને આપવું હોય એને આપે, જેને લેવું હોય એ લે, જેને પોતાનું માનવું હોય એ ભલે પોતાનું માને ને આ બધું ભોગવે. મારે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સિવાય કાંઈ ના જોઈએ. હું મારો આત્મા ભગવાનના સ્વરૂપમાં દઈ દેવા માગું છું, અર્પવા માગું છું એમ ભાવ રાખે એ વહેલો મોડો ભગવાનને પામે. પણ જેને ભગવાનની મૂર્તિમાં જોડાવવું જ નથી ને, મૂર્તિમાં આત્મા અર્પવો જ નથી ને, પોતાનો જીવ ભગવાનને દઈ દેવો જ નથી ને, ભગવાનનું જે કાંઈ છે તે એને પાછું લેવું છે, મેળવવું છે, પોતાનું માનવું છે, ભોગવવું છે. એટલા માટે ભગવાનની ભક્તિ રાત દિવસ કરે, તપ વ્રત યજ્ઞ ઉત્સવ સમયા જ્ઞાન વાર્તા કથા વાર્તા પાઠસો એકાદશીઓ યાત્રાઓ
દાનો પુણ્યો બધું કર્યા કરે. ભગવાનનું જે છે તે મેળવવા જીવને અજ્ઞાનનો પાર નથી. અજ્ઞાન થકી ભગવાન રક્ષા કરે એને હું મોટામાં મોટી રક્ષા માનું છું. બાકી ભગવાન બીજી બધી રક્ષાઓ કરે છે તે રક્ષા તો ઠીક મારા ભાઈ, અજ્ઞાન થકી રક્ષા કરે ને એ ભગવાનની મોટામાં મોટી રક્ષા, મોટામાં મોટી આપણા પર દયા. આપણે ભગવાનની મૂર્તિનો સ્વીકાર નથી કરતા અને ભગવાનનું જે કાંઈ છે એનો સ્વીકાર કરીએ છીએ, ગ્રહણ કરીએ છીએ, એને લઈએ છીએ, હોંશ હોંશથી સ્તુતિ પ્રાર્થના કરીને માગીએ છીએ પણ ખરા, અને ભગવાન એ બધું આપે એને પોતાનું માનીએ છીએ અને ભોગવીએ છીએ અને રાજી થઈએ છીએ, ત્યારે ભગવાન બેઠા બેઠા હસે છે એમના અનાદિ મહામુક્તોની સાથે કે જોઈ લો જીવનું અજ્ઞાન. આને બિચારાને મારી મૂર્તિમાં રસ નથી ને મારું જે કાંઈ છે એમાં ભારે રસ પડે છે, મારામ નથી પડતો. કેવડો મોટો અજ્ઞાન કહો છો ભાઈ. ઔર આશ કર જીવક હાથે, મારી આશા સિવાયની બીજી આશાને લઈને, મરી મરી કે જમપુર જાવે, મરી મરી કે જમપુર જાવે, લખ 84 મીટતા નહીં તાકો, એને લખ 84 ક્યારેય મટલી નથી, નહીં તાકો, વાર વાર દુઃખ હોવત વાકો, વાર વાર એને દુઃખ આવે છે, કેમ જે મારી મૂર્તિને સ્વીકારતો નથી અને બીજું મારું બધું સ્વીકાર્યા કરે છે. લખ 84 મીટત નહીં તાકું, ભલે ઇન્દ્ર થાય તોય લખ 84 નો મટે, બ્રહ્મા થાય તોય નો મટે, લખ 84 મીટત નહીં તાકું, લખ 84 મીટત નહીં તાકું. માટે ભગવાનની મૂર્તિ સિવાયની બધી જ આશાઓ વાસનાઓ છોડી દેવા જોઈએ અને આત્માને ભગવાનના સ્વરૂપમાં છોડી દેવો જોઈએ, મૂકી દેવો જોઈએ, દઈ દેવો જોઈએ, જોડાઈ જવું જોઈએ, તો રંગ રે. પહેલાં તો આત્માને ભગવાનના સ્વરૂપમાં ચોંટાડવા માટે આત્મા સાથે જે કાંઈ ચોંટ્યું છે ને તે ઉખાડ નાખવું પડે. ભગવાન સિવાયનું જે કાંઈ આત્મા રે ચોંટ્યું હોય ને એ ઉખાડ નાખવું પડે, પછી જ આત્મા ભગવાન રે ચોંટે. બીજું બધું ઉખાડતા નથી અને જીવને ભગવાનમાં ચોંટાડવા મચમચ કરીએ છીએ તે કેમ બનશે? આ સિદ્ધાંત હોવાથી તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 116મો શ્લોક લખ્યો કે બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવી. ગીતામાં એ વાત છે, ભાગવતમાંય છે, વાસુદેવ મહાત્મયમાંય છે, વચનામૃતમાં તો અતિશય છે. ગોપાલ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ તો વારે વારે આ જ વાત કરી છે. નિષ્કાંત કાવ્યમાં પણ આ જ છે. આપણે જે દી સમજવું હોય તે દી શાસ્ત્ર માત્ર ને સત્પુરુષ માત્ર એમ કહે છે કે જીવારે જે કાંઈ ત્રણ દેહ ત્રણ ગુણ ત્રણ અવસ્થા વળી ગયા છે એને ઉખાડીને જીવને નોખો કરો, બ્રહ્મ છું એમ માનો અને બ્રહ્મરૂપની ભાવના એ પરમેશ્વરની ભક્તિ કરો, દેહ ભાવે નહીં. બધું ચોંટ્યું હોય ને ભક્તિ થાય નહીં. આ બધું જીવ આરે ચોંટ્યું હોય જીવ ક્યાં જ ભગવાન એરે ચોંટે. એ જે સ્ટીકરમાં કેટલીક ધૂળ ચોંટી હોય એ સ્ટીકર દિવાલે ન ચોંટે. એમ જે જીવ સાથે ત્રણ ગુણમય ધૂળ ચોંટી હોય એ જીવ પુરુષોત્તમના સ્વરૂપમાં નથી ચોંટતો.
બહુ ભી મારો જરીક ચોટે તરત ઉખડી જાય. ધોળીવાળું સ્ટીકરને બહુ દબાવવાનું તો દિવાલારે ઘડી કરીએ પછી હેઠવું પડે. એમ થાય આવી બધી બહુ લક્ષ્મણજી હારે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે વાતો કરી, સ્મૃતિઓ બધી પૂર્વ અવતારની તાજી કરી. 1.5 કલાક દિવસ બાકી રહ્યો હશે ત્યારે ગંગા વિવિધ પ્રકારના ભોજન લઈને આવ્યા. આમ તો લક્ષ્મણજીએ મેવા મીઠાઉં થોડુંક જમાડી દીધું હતું. ગંગા કંઈ ગયા હતા ને, કહી ગયા તો થાળ કરીને આવું છું. આવ્યા, તેની સાથે અપાર સેવકો હતા. ગંગાને કિનારે ખુલ્લી જગ્યામાં ઘણો સારો ચોક હતો, તેમાં ચોકી ઢાળી તે ઉપર શિયરી જમવા બેઠા. અનંત પ્રકારના ભોજનોને દેખીને શ્રીહરી મંદ મંદ હસવા લાગ્યા. હાચું હાચું, તમને કોઈ રોકના ટોકના નથી, હાવ હાચું, સરસ બનાવી લેવા. સુખનું મૂળ શ્યામ સુંદર શ્રીહરી અત્યંત ભાવથી જીમ્યા. સમજાણું, અદ્ભુત વાત છે. શ્રીહરિએ થાળ જમી રહ્યા પછી ચલું કરીને જળપાન કર્યું, પછી એક થાળ પીરસીને લક્ષ્મણજીને આપ્યો અને બાકીનું બધું ગંગાએ લીધું, કે હવે બધું લાવો મને દઈ દો. હે, ગંગાને ભગવાનની ભક્તિ કરવાની સ્વતંત્રપણે મોકળાશ છે, વાંધો નથી. જે માણસને પરમેશ્વરે આ સમાજમાં થોડી ઘણી કાંઈ ફ્રીડમ આપી હોય તો એ પરમેશ્વરનું ભજન કરવામાં જો ફ્રીડમ વપરાય, સ્વતંત્રતા વપરાય તો બહુ સારું. પણ સ્વતંત્રતાનો ઉપયોગ વિષય ભોગમાં કે મનધાર્યું કરવામાં કે અધર્મ કરવામાં જો થઈ જાય તો એ સ્વતંત્રતા જીવના પુણ્ય માત્ર ખાઈ જાય. ભગવાન ક્યારેક ક્યારેક કોઈકને ગંગાજીના જેવું સ્વતંત્રપણું આપે છે, પણ એ સ્વતંત્રપણું દેહાભિમાન પોષવામાં અને વિષયના સુખ ચૂંસવામાં જો ગયું તો મરી ગયા સમજો. ભગવાન ભજવામાં અને ભગવાનની સેવા કરવામાં આપણે આપણું સ્વતંત્રપણું વાપરીએ તો બહુ સારું, બેડો પાર થાય, કલ્યાણ થાય. પૂજા હરિ કી સેવક સહ ગંગા હી તબ, પૂજા હરિ કી સેવક સહ ગંગા હી તબ, હરિ ચરણ કમલ પુરલીન ચંદન કેસર ચર ચક, હરિ ચરણ કમલ ઉરલી ચંદન કેસર ચર ચક, લક્ષ્મણ જતી જોઈ પૂજા લાયે અનંત વિધ, લક્ષ્મણ જતી જોઈ પૂજા લાયે અનંત વિધ, કેસર ચંદન સોઈ ચરચે હરિ કે અંગ સબ, કેસર ચંદન સોઈ ચરચે હરિ કે અંગ સબ, ચરચે હરિ કે અંગ સબ. તે વખતે ગંગાએ પોતાના સેવકો સાથે રાખીને પૂજા કરી. બધા સેવકો અને લક્ષ્મણજીની હાજરીમાં પુરુષોત્તમ નારાયણની પૂજા કરી, કેસર ચંદન ચર્ચીને પછી શ્રીહરિના ચરણોને પોતાની છાતી ઉપર ગંગાએ લીધા. હવે સ્વતંત્ર હાચા, અને સેવકોની વચમાં આવો પાછું. હા, હવે એ કહેતા તી હાચું, મને કોઈ રોગના ટોકનાર નથી. લક્ષ્મણજીએ પણ અનેક પ્રકારનો પૂજાપો લાવીને શ્રીહરિના અંગો ઉપર કેસર ચંદનની ચર્ચા કરી. લક્ષ્મણજીને એમ થયું કે ગંગાજી આવો લાભ લે ત્યારે હું શું કામ છોડું, એ ગોત્યાવા ગમે નથી કેસર ચંદનને પૂજા પર. એના ભગત ભગત લાવેલા પીડ્યો છે મંદિરના ખૂણે ખાસરે, ઇતના બડા લાભ હમ ક્યું છોડે ભાઈ. એમણે કેસર ચંદનની ચર્ચા કરી, પુષ્પના આભૂષણ અત્યંત પ્રેમથી પહેરાવ્યા,
આંખોમાંથી પ્રેમ ભાવના આંસુઓની ધારા વહેવા લાગી લક્ષ્મણજીને. અને પછી પરમાત્માની આરતી ઉતારી, કહત હે વારહી વાર એસે રહો મમ નિકટ સદા, જાની હરી તેહી પ્યાર પ્રસન્ન હોય કે વર દેવું. લક્ષ્મણજી વારંવાર કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપ આવા ને આવા નિરંતર મારી પાસે રહો, આવા ને આવા નિરંતર મારી પાસે રહો. શ્રી હરિએ તેનો નિશ્ચલ પ્રેમ જોયો, પછી પ્રસન્ન થઈને તે વરદાન આપ્યું. સારું, અમે સદાય તમારી પાસે રહેશું. લ્યો, લક્ષ્મણજીના ભાગ જાગી ગયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પુરમાં શ્રીહરિ લક્ષ્મણો ઘાટે આવ્યા અને ગંગાજીએ તથા લક્ષ્મણજીએ પૂજા કરી. એ નામે 14મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.